હલો ફ્રેન્ડ્સ જો જમવામાં રાઈસ કે ભાત ના હોય તો આપણને ચાલે નહીં તો ચાલો આજે આપણે શાહી વેજ બિરિયાની બનાવીએ આમ આપથી દસથી પંદર લોકો જમી શકે છે ચાર વાડકી ચોખા છે બાસમતી લીધા છે બે ડુંગળી બે બટાકા એક ગાજર એક ટામેટું બે કેપ્સિકમ હળદું કોબીજ આદુ સૂકું લસણ અને ગ્રેવી માટે ચાર ડુંગળી લીધી છે એને આપણે ક્રશ કરવાની છે એ સાથે મીઠું છે હળદર લાલ મરચું ગરમ મસાલો ધાણા જીરું ખસખસ મગજતરી અને કાજુની પેસ્ટ છે વઘાર કરવા માટે આપણે તેજપાન જીરું સૂકું મરચું અને તજના ટુકડા લીધા છે તો સૌપ્રથમ આપણે એક બાઉલમાં હળદર મરચું ધાણા જીરું અને બિરયાની મસાલો એડ કરીશું અને એની અંદર આપણે અડધોથી પોણો ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું મસાલો જેટલો પલળશે એટલો એનો કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ આવે છે હવે આપણે એને મિક્સ કરીશું હવે બે ડુંગળીને આપણે મોટી મોટી સમારી છે અને મીઠું નાખી અને એને માઇક્રોવેવમાં પાંચ મિનિટ માટે મૂકીશું એટલે ડુંગળી ફટાફટ તળાઈ જશે કારણ કે માઇક્રોવેવમાં એનું પાણી બળી જાય છે હવે ગ્રેવી કરવા માટે આપણે એક મિક્સી કે ચોપર બાઉલમાં આદુ લસણ અને ડુંગળી નાખીને ક્રશ કરીશું આપણે એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની મિક્સીમાં કરો તો પણ એટલું ધ્યાન રાખવાનું કે ગ્રેવી બહુ ઝીણી ન થઈ જાય હવે આપણે એને ક્રશ કરી લઈશું જો ક્રશ થઈ ગયું છે તો માઇક્રોવેવમાં મૂકેલી ડુંગળી પણ થઈ ગઈ છે હવે આપણે એક કઢા એમાં લગભગ ચાર ચમચા જેટલું ઘી લઈશું અને એમાં કાજુને તળી લઈશું જો કાજુ ઓપ્શન છે તમને ના નાખવા હોય તો તમે ના પણ નાખી શકો હવે એ જ ઘીમાં આપણે બટાકા અને મીઠું નાખીને એકદમ ધીમા ગેસે આપણે એને તળી લેવાના છે થોડી થોડી વારે એને ઉપર નીચે કરવાના એટલે બધી બાજુથી બટાકા તળાઈ જાય હવે બટાકાને આપણે કાઢી લઈશું હવે આપણે ગાજરને ઝીણા ઝીણા સમાર્યા છે એને પણ થોડા તળી લેવાના છે અને મીઠું ધીમા નાખ્યું છે એટલે આપણે ઘડી ઘડીએ મીઠું નાખવાની જરૂર પણ નહીં પડે અને પડ ઉપરનું પડ જે છે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે હવે એ જ રીતે તમારે કેબેજને પણ તળી લેવાના છે કેબેજને બહુ વખત સુધી તળવાના નથી હવે કેપ્સિકમને પણ એ જ રીતે કોબીની રીતે જ તળવાના છે મીડિયમ ગેસ ઉપર થોડીક વાર માટે જ એને તળીશું હવે એ તળી જાય એટલે આપણે એને કાઢી લઈશું હવે જે ડુંગળી આપણે માઇક્રોવેવમાં કરી હતી એને તળી લઈશું એટલે ફટાફટ આપણી ડુંગળી પણ શેકાઈ જશે અને બળી નહીં જાય ડુંગળીને બહુ કડક કરવાની નથી નહીં તો એ કડવી લાગે એટલે આપણે એને પણ કાઢી લઈશું હવે આપણે જે વઘાર માટે સામગ્રી લીધી છે એ કરી નાખી અને ડુંગળી આદુ અને લસણની જે પેસ્ટ બનાવી હતી એટલે કે ક્રશ કર્યું હતું એને શેકીશું અને એ જ વખતે આપણે લગભગ અડધી ચમચી જેટલું મીઠું પણ એડ કરી દઈશું જો આપણી ડુંગળી સરસ શેકાઈ ગઈ છે હવે એમાં ટામેટું એડ કરી અને ટામેટું થોડી વાર માટે શેકીશું ટામેટાને બહુ જ શેકવાનું નથી કારણ કે પછી બહુ શેકીશું તો આ એક ગ્રેવી ફોર્મમાં આવી જશે હવે ટામેટું શેકાઈ ગયું છે તો આપણે જે વાટકીમાં બધો મસાલો પલાળ્યો હતો એ પલાળ પલાળેલો મસાલો એડ કરી દેવાનો છે એટલે તમારો મસાલો ચોંટશે પણ નહીં અને સરસ શેકાઈ જશે ત્યારબાદ આપણે કાજુ ખસખસ અને મગજતરીના બીની જે પેસ્ટ વાટી હતી એ નાખીશું અને થોડુંક પાણી એડ કરી દઈશું હવે એમાં ત્રણ ચમચી મલાઈ અને ત્રણ ચમચી દહીં નાખ્યું છે એ નાખીને બધું મિક્સ કરી અને હવે આપણે એને રવા દઈશું હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે એટલે આપણે બધું શાક નાખી અને એને બાઉલમાં કાઢી અને ઠંડુ થવા દઈશું ચોખાને આપણે ત્રણ વખત ધોઈ અને પાણીમાં અડધો કલાક માટે પલાળીશું હવે અડધો કલાક થઈ ગયો છે એટલે રાઈસ મૂકીશું એ માટે આપણે ફાસ્ટ ગેસ પર પાણી મૂકી અને એક ચમચી તેલ બે ચમચી મીઠું અને તેજપાન પાન નાખીને પાણી ઉકળવા દઈશું ઉકળે એટલે આપણે એમાં ચોખા નાખી દઈશું અને આપણો રાઈસ તૈયાર થઈ જશે હવે આપણો રાઈસ તૈયાર થઈ ગયો છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લેવાનો છે હવે ભાત ઠંડો થાય ત્યાં સુધી આપણે એને એક કપડું ઢાંકીને રવા દઈશું લગભગ કલાકની અંદર તો ભાત આપણો સરસ ઠંડો થઈ જશે અને એકદમ છૂટો થઈ જશે ત્યારબાદ આપણે જે ગ્રેવી બનાવી છે એ બધું જ એમાં મિક્સ કરી દઈશું અને ચોખા ભાગે નહીં એ રીતે જ આપણે એને હલાવીશું અને હાથથી હલાવવા નહીં કારણ કે બિરયાની જલ્દી બગડી જશે હવે આપણી બિરયાની તૈયાર થઈ ગઈ છે તો એને એક બાઉલમાં કાઢી લઈશું આ બિરયાનીને જમતી વખતે તમે માઇક્રોવેવમાં કાં તો સ્ટીમ આપીને ગરમ કરી શકો હવે કોઈને સ્મોકવાળી બિરયાની ભાવતી હોય તો કોલસાને ગેસ ઉપર ગરમ કરવું અને કોબીજના પાન અથવા ડુંગળીનું પાન અને જો એક અશુદ્ધ ના મળે તમારી પાસે તો એક નાનો ટુકડો ફોઇલ પેપર લઈ લેવાનો હવે તમે જે બાઉલને ઢાંકણું ઢાંકો છો એમાં એર નીકળી જાય એવું હોવું ના જોઈએ હવે કોલસો થઈ ગયો છે તો એને આપણે કોબીજના પાન ઉપર મૂકી દઈશું આવી રીતે હવે એક ચમચી ઘી મૂકી અને તરત જ ઢાંકણું ઢાંકી દેવાનું છે અને રોટલીનો લોટ હોય એ લોટને તમારે એ કિનાર રાખી બંધ કરી દેવાની એટલે સ્મોક અંદરની અંદર જ રહે અને એની ઉપર એક કપડું ઢાંકી દેવાનું હવે લગભગ અડધો કલાક થઈ ગયો છે એટલે આપણે એ બધું જ કાઢી લઈશું લોટ પણ હટાવી દઈશું અને ઢાંકણું ખોલી અને કોલસો અને કેબેજનું પાન પણ કાઢી લઈશું જુઓ હવે આપણી બિરયાની તૈયાર થઈ ગઈ છે તો એક બાઉલમાં આપણે દહીં લીધું છે અને એક પ્લેટમાં આપણે બિરયાની સર્વ કરીશું સ્મોકની સ્મેલ બહુ જ સરસ આવે છે હવે તમે પણ આ બિરયાનીનો ટેસ્ટ કરજો તમને પણ બહુ જ મજા આવશે થેન્ક યુ